બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાઓ વીકની ઉજવણી બેટી બચાવો બેટી પઢાઓ યોજના એ ભારત સરકારની મુખ્ય પહેલ તરીકે 2015માં લિંગ આધારિત લૈંગિક પસંદગીની નાબૂદીને અટકાવવા બાળકીના અસ્તિત્વ અને રક્ષણની ખાતરી કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી જેમાં 2015થી દર વર્ષે 24 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકીઓના લિંગના આધારે લિંગ અસમાનતા શિક્ષણ પોષણ કાનૂની અધિકારી તબીબી સંભાળ ભેદભાવ સામે રક્ષણ મહિલાઓ સામે હિંસા અને બળજબરીથી થતા લગ્ન વગેરે જેવા ક્ષેત્રોમાં સમાજ અને લોકોમાં જાગૃતિ લાવવાના છે સાથે સાથે બાળકીઓનું સશક્તિકરણ અને તેમના માનવ અધિકારને પરિપૂર્ણતાને પણ પ્રોત્સાહન આપવાનો છે દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના સમાજ કલ્યાણ મહિલા અને બાળ વિકાસ સચિવ ભાનુપ્રભા અને નાયબ સચિવ મનોજકુમાર પાંડેના દિશાનિર્દેશ મુજબ તેમજ દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ તેમજ રમત ગમત વિભાગ દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય બાલિકા દિવસના ઉપલક્ષમાં બેટી બચાવો બેટી પઢાવો વીકની ઉજવણી અંતર્ગત આજરોજ દીવ જિલ્લાની સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ગર્લ્સ વણાકબારા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ગર્લ્સ ગોગલા સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા દીવ તેમજ દીવ કોલેજ એમ શાળાઓ તથા કોલેજની વિદ્યાર્થિનીઓનો ટીમ વચ્ચે પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત ક્રિકેટ મેચનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી આર કે સિંઘ તેમજ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ નીલમ યતીન કુગરોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચારેય ટીમોની મહિલા ખેલાડીઓ અને તેમના શિક્ષકો સાથે મુલાકાત કરી તેમની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી હતી ત્યારબાદ ચારેય ટીમો વિશેષ અતિથિઓ તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં સામૂહિક રાષ્ટ્રગાન ગાઈ મેચની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી ફાઇનલ મેચ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા ગર્લ્સ વણાકબારા અને દીવ કોલેજ વચ્ચે રમાઈ હતી જેમાં દીવ કોલેજની કેપ્ટન દ્વારા ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરવામાં આવી હતી આ ફાઇનલ મેચમાં વણાકબારાની ગર્લ્સ સ્વારા દ્વારા બેટિંગ તેમજ બોલિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભવ્ય વિજેતા પ્રાપ્ત કર્યો હતો ફાઇનલ મેચની સમાપ્તિ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષના શુભ હસ્તે રનરઅપ તથા વિનર ટીમોને આકર્ષક ટ્રોફી ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી સાથે સાથે ચારેય ટીમોના કોચ તેમજ ચારેય ટીમોની ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે સર્ટિફિકેટ તેમજ ભેટ અર્પણ કરવામાં આવેલ છેલ્લે સામૂહિક રાષ્ટ્રગાન ગાઈ આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ સમગ્ર ક્રિકેટ મેચના આ કાર્યક્રમનું આયોજન દીવ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મૈત્રી ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ક્રિકેટ મેચના આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં તથા સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના વિશે જાગૃતતા ફેલાવવાનો તથા બાળકીઓને રમત ગમત પ્રત્યે પ્રોત્સાહન પૂરું પાડવું તેમજ તેમનામાં રમત ગમત પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિ કેળવાય અને આત્મવિશ્વાસ સાથે તેઓ રમત ગમતના ક્ષેત્રમાં આગળ વધે તે માટેનો છે મીનાક્ષી ગઢવી ZSTV દીવ पार्टिसिपेट कराया ये इसलिए कराया कि स्पोर्ट ऐसी चीज़ है कि लड़का और लड़की समान है हमने जेंडर इक्वालिटी के लिए ये स्पोर्ट का आयोजन करवाया जिसमें चार टीमों ने पार्टिसिपेट किया और विनर टीम रनर अप टीम और पार्टिसिपेटिंग टीम सभी को सर्टिफिकेट देके प्रोत्साहित किया और सभी लड़कियों से रिक्वेस्ट की कि वो स्पोर्ट्स में आगे आए और ये ना सोचे कि ये लड़कों का स्पोर्ट है लड़का और लड़की एक समान है हम सभी को ये बताना चाहते हैं शिक्षा सुरक्षा समानता सम्मान का अधिकार लड़का और लड़की का एक समान है धन्यवाद स्वाको आयुर्वेदिक ऑल नेचुरल ऑल हर्बल नो टॉक्सिस प्रोडक्ट ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે
સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાયટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જીભને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનું દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.